હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો શું તમે એકને એક નાસ્તો ખાઈને કંટાળી ગયા છો તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો એકદમ નવો જ નાસ્તો તો આ વધેલી રોટલીનો નાસ્તો ફક્ત પાંચથી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જે તમારા બાળકોને તો ખૂબ જ પસંદ આવવાનો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા તો મેં અહીંયા ત્રણથી થી ચાર વધેલી રોટલી લઈ લીધી છે તો તમારી પાસે તાજી રોટલી હોય અથવા તો આગલા દિવસની રોટલી હોય તો તે પણ રોટલી તમે લઈ શકો છો હવે એક રોટલી અને આ રોટલીને આ રીતે ફોલ્ડ કરી લઈશું હવે એક ચપ્પાની મદદથી આ રીતે રોટલીને કટ કરી લઈશું તો હું તમને બીજી રોટલી પણ કટ કરીને બતાવી દઉં છું તો આ જુઓ મેં બધી જ રોટલીને ઊભી પટ્ટીમાં કટ કરી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું કટ કરેલી પટ્ટીઓ હવે એડ કરીશું ઝીણા કટ કરેલા મરચાં જો તમે આ નાસ્તો ખાસ બાળકો માટે બનાવતા હોય ને તો મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા સાથે જ એડ કરીશું બે મોટી ચમચી ચોખાનો લોટ અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે મેદો પણ એડ કરી શકો છો હવે એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ઓરેગાનો સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ થોડો ઓછો ચાટ મસાલો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ હવે ઉપરથી હાથથી આ રીતે થોડું થોડું પાણી એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તામાં તમારે વધારે પાણી એડ નથી કરવાનું એટલે કે પ્રોપર બાઇન્ડિંગ આવી જાય તેટલું જ પાણી એડ કરવાનું છે તો આ રીતે રોટલીની પટ્ટીઓ એકબીજાને ચોંટી જવી જોઈએ બસ આ જ રીતનું ટેક્સ્ચર હોવું જોઈએ તો મેં અહીંયા એક પેનમાં પહેલેથી થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે લઈશું એક જેટલું બાફેલું બટાકું તો બટાકાને ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરી તેલમાં જઈશું અને ફ્રાય કરી લઈશું બટાકાની સાઈડ ચેન્જ કરતા જઈશું અને બટાકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો આ બાફેલા બટાકાને તમારે હાઈ ગેસ પર જ ફ્રાય કરવાના છે અને જો તમે કાચું બટાકું લો તો તમારે સ્લો ગેસ પર જ ફ્રાય કરવાના છે તો તમે જોયું ને બટાકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને ફ્રાય કરેલા બટાકાની ઉપર આ રીતે થોડું મીઠું સ્પ્રિંકલ કરી લઈશું હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા એ જ પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ થોડું વધારે હતું ને તો પેનમાંથી મેં થોડું તેલ કાઢી લીધું છે અને બે ચમચી જેટલું તેલ રહેવા દીધું છે હવે આ વધેલી રોટલીની પટ્ટીઓ પેનમાં એડ કરી લઈશું તો તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે હવે આ નાસ્તાને પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને ચડવી લઈશું હવે આ નાસ્તાને હલાવીને ચેક કરી લેવાનું જો આ નાસ્તો તેની જગ્યા આ રીતે છોડવા લાગે તો તમારે સમજવાનું કે નીચેની સાઈડ આ નાસ્તો ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે હવે એક પ્લેટ મૂકી આ રીતે પેનને પલટાવીને સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોયું ને આ નાસ્તો નીચેની સાઈડે ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે હવે એ જ પેનમાં ફરીથી બે ચમચી જેટલું તેલ લઈ આ રોટલીના નાસ્તાને બીજી સાઈડે પણ સારી રીતે ચડવી લઈશું હવે ઉપરથી એડ કરીશું થોડો ટોમેટો કેચઅપ તમે પિઝા સોસ પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ટોમેટો કેચઅપ જ એડ કર્યો છે કેમ કે ટોમેટો કેચઅપ મોસ્ટલી બધાના ઘરમાં હોય જ છે તો તમારે કોઈ પણ વસ્તુની સ્કીપ કરવાની જરૂર પણ નહીં પડે અને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે હવે ઉપરથી ચીઝને આ રીતે છીણીની મદદથી છીણી લઈશું હવે એડ કરીશું ફ્રાય કરેલા બટાકાની સ્લાઈસ હવે ઉપરથી થોડી ડુંગળી એડ કરી લઈશું સાથે જ એડ કરીશું થોડા ટામેટા અને જો ટામેટા ના હોય તો તમે બાફેલી મકાઈ પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું થોડા કેપ્સિકમ હવે ફરીથી ઉપરથી થોડું ચીઝ છીણી લઈશું હવે ઉપરથી થોડો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈશું હવે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો આ વધેલી રોટલીનો નાસ્તો દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હું ગેરંટી સાથે કહું છું કે આ વધેલી રોટલીનો નાસ્તો તમારા બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ